હવે આપણી આ પરીક્ષાઓ પૂર્ણ થઈ છે તો પરીક્ષાઓ પૂર્ણ થતાં ફરીથી આપણે આપણા દ્વિતીય સત્ર તરફ એટલે કે સેકન્ડ સેમેસ્ટર તરફ આગળ વધીએ આપ જાણો છો આપને યાદ હશે જ કે આપણે દ્વિતીય સત્રમાં એટલે કે સેકન્ડ સેમેસ્ટરમાં પાઠ્યપુસ્તકમાં આપેલ યુનિટ સિક્સ આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ જેમાં આપણે એક્ટિવિટીઝ વિશેની સમજ મેળવી રહ્યા હતા પરીક્ષાઓ ચાલુ થતાં આપણી એ એક્ટિવિટીઝ બાકી રહી ગઈ હતી તો જે એક્ટિવિટીઝ આપણી બાકી રહી ગઈ હતી ત્યાંથી આપણે આજે શરૂઆત કરીએ તો આજના તાસમાં આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ યુનિટ સિક્સ જેમાં એક્ટિવિટી ફોર વિશેની સમજ મેળવીએ અહીં આપ જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી ફોર હવે આપણે જોઈએ એક્ટિવિટી ફોરમાં સૂચના શું છે તો ધ્યાન આપો અહીં ચિત્ર જુઓ તેની માહિતી સાંભળો અને વાંચો અહીં તમને ચિત્ર દેખાય છે અને ચિત્રની સાથે સાથે તમને કેટલાક સેન્ટન્સ વાક્ય પણ તમે જોઈ રહ્યા છો હવે આપણે આ જે સેન્ટન્સ છે જે વાક્ય છે એને વાંચીએ અને એની સમજ મેળવીએ તો શરૂઆત કાળે આપણે અહીંથી લાસ્ટ સન્ડે આઈ વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ સન્ડે એટલે કે ગયા રવિવારે આઈ વિઝિટેડ ધ ઝૂ વિઝિટ એટલે કે મુલાકાત અને વિઝિટેડ એટલે મુલાકાત લીધી હતી શેની ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની એટલે ગયા રવિવારે મેં પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી અહીંથી શરૂઆત થાય છે સ્ટાર્ટ આઈ લેફ્ટ માય હાઉસ હું ઘરેથી નીકળ્યો આઈ ટૂક ધ બસ ટુ ધ ઝૂ ટૂક ધ બસ એટલે બસ લીધી એટલે કે પકડી ક્યાં જવા માટે ઝૂ એટલે મેં પ્રાણી સંગ્રહાલય જવા માટે બસ પકડી અહીં આપ જોઈ શકો છો ટિકિટ ઝૂ ચિત્રમાં તમને દેખાય છે આઈ paid ફોર માય ટિકિટ્સ Paid એટલે કે આપવું શું આપ્યું એણે પેઇડ એટલે ચૂકવણી કરી આપી શું ચૂકવણી કરી તો ભાઈ પૈસા આપ્યા પૈસાની ચૂકવણી કરી તો મેં મારી ટિકિટના પૈસા ચૂકવ્યા આઈ શો ધ એલિફન્ટ્સ એલિફન્ટ્સ એટલે કે હાથી શો એટલે જોવું એટલે મેં હાથી જોયા આઈ બોટ સમ પીનટ્સ બોટ એટલે ખરીદવું શું કહે છે મેં ખરીદ્યું સમ સમ એટલે થોડું શું ખરીદ્યું એણે પીનટ્સ એટલે કે મગફળી મેં થોડી મગફળી ખરીદી આઈ શો ધલિફન્ટ મેં હાથી જોયા આઈ એટ સમ પીનટ્સ શું કહે છે આઈ એટ એટ એટલે કે ખાધું શું ખાધું એણે ભૂતકાળનું રૂપ છે અહીં ઇટનો ભૂતકાળ છે એટ એ ટી ઈ એટ સમ એટલે કે થોડી પીનટ્સ એટલે કે મગફળી મેં થોડી મગફળી ખાધી આગળ આઈ વોન્ટ ટુ ધ મંકી હાઉસ મંકી હાઉસ એટલે વાંદરાનું ઘર તો શું કહે છે કે આઈ વેન્ટ એટલે હું વાંદરાના પાંજરા પાસે ગયો એટલે જ્યાં વાંદરાઓ છે એ જે પાંજરામાં છે એ પાંજરા પાસે હું ગયો આઈ શો ધ મંકીઝ મેં વાંદરાઓ જોયા આઈ લફ્ટ એટ ધ ગોરિલાઝ શું કહે છે આઈ લફ્ટ એટલે કે હું હસ્યો કોના પર ગોરિલા પર હું ગોરિલા સામે હસ્યો આગળ આઈ રોડ ધ ઝૂ ટ્રેન શું કહે છે આઈ રોડ એટલે કે ઝૂ ટ્રેન એટલે પ્રાણી સંગ્રહાલયની જે ગાડી છે એમાં મેં સવારી કરી આઈ લુકડ એટ ધ લાયન્સ શું જોયું એણે મેં સિંહ જોયા આઈ હિયર ધ લાયન roar. શું કહે છે હિયડ એટલે કે સાંભળવું શું સાંભળ્યું લાયન રોર એટલે કે સિંહની ગર્જના એટલે મેં સિંહની ગર્જના સાંભળી આઈ રન અવે રન એટલે કે ભાગવું શું કહે છે હું ભાગ્યો હવે આપણે આગળ જોઈએ આઈ ગોટ લોસ્ટ હું ખોવાઈ ગયો લોસ્ટ એટલે ખોવાઈ જવું આઈ આસ્ક ફોર ડાયરેક્શન શું કહે છે આસ્ક એટલે કે માંગ્યું ડાયરેક્શન્સ ડિરેક્શન્સ એટલે કે જે માર્ગદર્શન જે હોય એટલે કે જે દિશા હોય દિશા માટેનું મેં માર્ગદર્શન માંગ્યું આઈ વોક ટુ ધ ગેટ ગેટ એટલે દરવાજો અને વોક એટલે ચાલવું તો હું દરવાજા સુધી ચાલ્યો આઈ વોચ ધ ડોલ્ફિન મેં ડોલ્ફિન જોઈ આઈ સે ઈડ ગુડ બાય ટુ ધ ઝૂ કીપર શું કહે છે આઈ સેઈડ ગુડ બાય મેં ગુડ બાય કહ્યું કોને કહ્યું ઝૂકીપર રાણી સંગ્રહાલયના જે ચોકીદાર છે એ ચોકીદારને મેં ગુડ બાય કહ્યું આઈ હિયર આઈ હરી હોમ હું ઝડપથી ઘરે જવા નીકળ્યો તો અહીં આપણે એક્ટિવિટી ફોર એમાં તમને જે ચિત્ર જોયું એમાં જે તમને માહિતી આપવામાં આવી છે એના વિશેની આપણે સમજ મેળવી તો વિદ્યાર્થીની મિત્રો અહીં આપણે આજે અટકીએ છીએ અને આવતા તાસમાં આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ બીજી નવી એક્ટિવિટીઝ વિશેની સમજ મેળવીશું આજનો તાસ અહીં પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ